કે પરસોત્તમભાઈ તમારે લોકશાહીનો મત માગવાનો પ્રચાર કરવાનો અધિકાર છે, પણ કોઈ સમાજને નીચો બતાવી, કોઈ સમાજની માનહાનિ કરી અને મત લેવા એ કેટલા અંશે વ્યાજબી છે? ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પણ 10% જેટલી વસ્તી ધરાવે છે અને જે સમાજનો ઉજળો ઇતિહાસ છે, જે સમાજે આ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ માટે પોતાના 562 રજવાડાઓ અને ગુજરાતના 225 રજવાડાઓ માં ભારતીના ચરણે અર્પણ કર્યા હોય અને જે સમાજનો ઉજળો ઇતિહાસ હોય, એ પછી ત્યાગ હોય, બલિદાન હોય, સુરવીરતા હોય, નેકી ટેકી હોય, ધર્મપ્રાણતા હોય, આ ગુણોથી સભર સમાજને નીચા જોવાપણું કરે એવું નિવેદન આપી અને તમે રૂપાલા શું સાબિત કરવા માગો છો?